વન, તેનો આપણે એક પાર્ટ ભણ્યા હતા કે માઇન્ડ બોડી અને મેડિસિન. માઇન્ડ એટલે આપણું મગજ, માનસિક આપણી સ્થિતિ, બોડી એટલે શરીર અને મેડિસિન એટલે દવાઓ, બરાબર. તો આ બધામાં શું છે, આપણે જોઈ લીધું હતું કે આપણી આજુબાજુના બધા લોકો છે ને એકબીજાથી તદ્દન અલગ લાગતા હોય છે. કેટલીક વાર બે માણસો સમાન તો હોય, પરંતુ જ્યારે તેમના તમે કેટલાક સ્વભાવ જોવો, કેટલીક વાર બરાબર કેટલીક વાર એમનો મૂળ જોઈએ, કેટલાક શારીરિક દેખાવમાં, કેટલાક માનસિક રીતે એકબીજાથી તદ્દન અલગ જ હોય છે. અને તેના કારણે આપણે નક્કી કરી શકીએ છીએ કે બે માણસો કેટલા વિભિન્ન છે. કોઈના આનંદનો વિષય અલગ હોય, કેટલાકને ખુશી કહીએ, બરાબર, એ પણ અલગ અલગ હોય છે. તો તે પણ આપણે જોઈએ છીએ. અને કોઈ પણ માણસની શારીરિક સ્થિતિ એટલે કે શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી બંને સારી હોય, પણ કેટલીક વાર એવું કરે છે કે એના ઉપર અતિશય સ્ટ્રેસ હોય અથવા તો કંઈ પણ હોય તો એને રોગ તરત જ આવી શકે છે. અને એ રોગ એવું કહેવાય છે કે માનસિક સ્થિતિ હોય ને, માનસિક રોગ તમારે આવે એટલે સ્વાભાવિક છે બાજુમાં તરત જ તમને શારીરિક રોગ એની જાતે જ આવી જતો હોય છે. બેમાં એવું ભાગ્ય જ બને છે કે એક રોગ આવે ને બીજો રોગ ના આવે. એટલે તમારી માટે શારીરિક અને માનસિક રોગ સાથે આવે તેવી સ્થિતિ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણા જીવનમાં કેટલાય રસ્તાઓ એવા છે કે આપણને કેટલીક વાર હેપ્પી એટલે ખુશી, પણ અનહેપ્પી એટલે દુઃખી, દુઃખો પણ આપણને જાતે જ આપણે લાવતા હોઈએ છીએ. વી હેવ હેક્ટ્રિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણા જીવનમાં આપણે જ જાતે દિવસને સારો કે ખરાબ બનાવી શકીએ છીએ. કેમ? કારણ કે એક તો આપણી લાઈફ છે ને એકદમ હેક્ટિક એટલે બિઝી જેવી થઈ ગઈ છે કે જે ક્યારેય પણ આપણે એમાંથી બચી શકતા નથી. અને ત્યાર પછી છે આપણી જીવન છે કેવું બની ગયું, અનસ્ટેબલ રૂટીન્સ. આપણે સવારે ઉઠીએ ને ત્યારથી દોડા દોડો છે. મોટે ભાગે બહુ ઓછા લોકોનો જમવાનો સમય કે સુવાનો સમય છે ને એકદમ નક્કી હોય છે, કે જેમ કે બપોરે કે સાંજે આટલા વાગે, આટલા વાગે એટલે જમી લેવાનું, પછી રાત્રે આટલા વાગે એટલે સૂત જવાનું. કોઈ 10 હોય, કોઈને 11 હોય, ફિક્સ સમય હોય છે. પણ કેટલાક લોકોના બિઝનેસ ધંધા એવા હોય છે કે તેઓ પોતાનો સમય પણ નક્કી કરી શકતા નથી. કેટલીક વાર એવું બને છે કે એમનો જમવાનું રહી પણ જાય, કોઈ ડૉક્ટર હોય તો ઇમરજન્સી કોઈ કેસ આવે તો પોતાનું જમવાનું પણ રહે છે. આ બધી જ ઘટનાઓ છે આપણામાં રોગ ઉત્પન્ન કરી શકે છે. ઇન વિચ, અને આમાં પણ પાછું શું છે, ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. પીસ એટલે શાંતિ. આપણા દરેકમાં બહુ ઓછી પીસ હોય છે. આ પીસ એટલે શાંતિ થાય, પણ બીજી પીસ છે, આ પીસ એટલે કોઈ પણ ટુકડો હોય ને એને પણ પીસ કહેવામાં આવે છે. નથી કહેતા કોઈ આપણે દુકાનમાં કંઈક વસ્તુ લેવા ગયા, નથી કહેતા આનો પીસ કાપીને આપતું પણ, પીસ એટલે ટુકડો, બરાબર. અને બીજો શબ્દ છે કન્ટેન્ટમેન્ટ. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આપણા જીવનમાં એક શાંતિ પણ નથી અને સંતોષ પણ નથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે કહું, આપણે જ આપણી શાંતિને રાખીએ પણ છીએ અને ગુમાવીએ પણ છીએ. આપણાથી થાય એટલું તમે શાંતિથી કરો તો તમે સારી રીતે કરશો, અને જો નથી થતું ને એનાથી વધારે કરશો તો ચોક્કસ તમે બીમાર પડશો, અથવા તો કેટલીક વાર એવું પણ બને કે તમારા ઘરમાં જ કંઈક થાય, કોઈની સાથે બોલાબોલી થાય. અને દરેકને આપણે કામની તો વહેંચણી હોય જ છે, તો આપણે એ જ રીતે કરવું જોઈએ. અને આપણી જોડે સમય હોય એટલામાં જ તમે કામ કરો. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. જેમ કે કેટલાય માણસો એવા છે કે જેમને ઓછો પગાર હોય ને તો પણ એમાં સંતોષ હોય છે, અને કેટલાક માણસો એવા છે જેમ કે લાખો કરોડો રૂપિયા કમાતા હોય તેમ છતાં એમણે સંતોષ નથી હોતો. એમ થાય કે હજુ પણ થોડીક મહેનત કરું તો વધારે પૈસા મળશે. પણ એ વધારે પૈસા તમે કોના માટે ભેગા કરો છો? જો તમારી જાતમાં તમને સંતોષ કે શાંતિ નથી તો બીજા માટે કેમ આટલા બધા પૈસા એકત્રિત કરો છો? આપણને પણ ખબર છે કે એકલા આવે એકલા જવાના, આપણને ખબર છે, બરાબર.
કઈ લઈને નથી આવે, તો શા માટે એકત્રિત કરીને આટલું બધું દોડા દોડી કરો છો? તમારી હેલ્થ સાચવો તમે, એટલે સંતોષ એ સૌથી મોટામાં મોટી આપણી ખુશી છે, અને લોભ છે એ પાપનું મૂળ છે. ત્યાર પછી વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, અને આપણે જ આપણી જાતે આપણી જે જિંદગી છે ને એને ડિસ્ટર્બ કરીએ છીએ. કેવી રીતે? તો પહેલાં તો લાઈક ગુડ ફૂડ્સ, આપણને તો ભગવાન સરસ ખોરાક પણ હોય છે, વોટર પાણી પણ છે અને હવા પણ છે, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને આપણી જોડે સરસ એક સારું એવું ફેમિલી પણ છે. પણ આપણી જોડે ખોરાક હોય, જેમ કે તમે ક્યાંક જોબ ઉપર જાઓ છો ટિફિન લઈને, કે પણ એ ટિફિન ખાવાનો તમને સમય નથી, તો તમે જ તમારી હેલ્થ બગાડશો. અને એકદમ તમારી હેલ્થ ના બગડે, તમે સમયસર ના જમો, તો કદાચ બની શકે એક દિવસ તમને એમ લાગે મને કોઈ ફરક નથી પડે, પણ બે ત્રણ દિવસ સતત એવું થાય ને, પછી ચોક્કસ તમે બીમાર પડી જાઓ છો. વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અત્યારે આપણે બધા છે ને એક આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ દુનિયામાં જીવી રહ્યા છે, બાય એન અર્બન લેન્ડસ્કેપ, કારણ કે ગામડા કે જે છે બધી જગ્યાએ શું થયું છે, એક શહેરી જીવન અથવા તો શહેરના જેમ બધા કરતા થાય છે. અને માસ મીડિયા એટલે મારી લોકો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, બરાબર, મોટા ભાગના છે ને એને જ અનુસરે છે, એને જોયા કરે પછી વિચારે હું પણ આવું કરું. એ માસ મીડિયાના પ્રભુત્વ નીચે તમે કામ કરી રહ્યા છો, એટલે એ લોકો શીખવાડે છે એ પ્રમાણે તમે જિંદગી જીવી રહ્યા છો. ધેર ઇઝ લિટલ ટુ ઓનોરીઝ ધ સોલ, અને એમાંથી આપણે ભાગ્યે જ બહુ ઓછો જ આપણા આત્માને સંતોષ આપતા હોઈએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણા બધાની એક ઈચ્છા હોય છે કે મને કંઈક નવી વસ્તુ પ્રાપ્ત થાય અથવા તો હું નવું કંઈક મેળવું, બરાબર, અને એમાંથી આપણને ભાગ્યે જ સંતોષ થોડોક થતો હોય છે વિથ વોટ વી હેવ. આપણે હોઈએ એનામાં, બરાબર, આપણે હોઈએ છીએ એમાં જ આપણને સંતોષ હોય, પણ કંઈક વધારે પડતું નવું મેળવવા જઈએ તો આપણે કેટલી પણ સંતોષ ગુમાવતા પણ હોઈએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, ક્રેવ એટલે પ્રાપ્ત કરવું, બરાબર. આપણે બધા કેવા હોઈએ છીએ કે વધારે પ્રાપ્ત કરવાની એક ઝંખના હોવી આપણને, કે હું શું કરું અને મને જલ્દીથી વધારે કંઈક મળી જાય. વી આર નેવર સ્ટીલ ઓર એક્સપ્રેસ, આપણે ક્યારેય પણ બધા સ્થિર પણ નથી કે આરામ વગર બેસી રહેતા નથી. અવર મેડિસિન ઇઝ મોર ઓફ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઇલ્સ એન્ડ રેરલી એડ્રેસિસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. આપણે કંઈ પણ પ્રશ્ન બને ને એટલે ચોક્કસ દવા તો આપણને ખબર છે, જેમ કે તાવ આવે તો આ દવા લઈ લો તમને સારું થઈ જશે, બરાબર, અને એને આપણે યોગ્ય ગણતા હોઈએ છીએ. પરંતુ દવાનું કામ છે આપણને સારું કરવાનું, પણ કેટલીક વાર તો દવા લેવા કેમ જવું પડે છે એ પણ પ્રશ્ન આપણે જોવો પડે છે, જેમ કે અવર મેડિસિન ઇઝ મોર ઓફ ક્વિક ફિક્સ, તરત જ આપણને આરામ આપી દેવો, ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફ સ્ટાઇલ્સ. આપણે જે જીવન જીવી રહ્યા છીએ ને એ ખોટી રીતે અત્યારે જીવી રહ્યા છીએ, જેમ કે પીઝા બર્ગર, બરાબર, આવી નવી નવી વસ્તુઓ જે છે, તો નાના બાળકોને મોટા એ બધા જેમ કહેશે હોટલમાં જઈએ આ ખાઈએ, જ્યારે પહેલાંના જમાનાના લોકો છે ને એ ચોખ્ખી વસ્તુ, ચોખ્ખું એમ કે ઘી મળતું હતું એ લોકોને, બરાબર, એ ખાવાની બધી જ વસ્તુઓ સારી હતી. ત્યારે આપણે અત્યારે જે પણ લઈએ છીએ દરેક વસ્તુ કેવી હોય છે, ભેળસેળવાળી, અને ભેળસેળવાળી વસ્તુ હોય એટલે આપણી તંદુરસ્તીને જોખમ છે, એટલે આવી બહારની વસ્તુઓ ખાઈને આપણે આપણા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. એન્ડ રેરલી એડ્રેસિસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ, અને આપણું એકબીજા સાથેનું જે વર્તન છે ને એ વર્તન જ આપણા પ્રશ્નોનું મોટું શું છે, રૂટ એટલે કે મૂળ છે, એટલે આપણે જ એને સાચવવાના છે. ક્યાં કોનું બિહેવિયર એટલે કે કોની સાથે કેવી રીતે વાત કરવી, બરાબર, કોની સાથે શું વાત કરવી, એટલે પરિસ્થિતિ સમજો, કઈ પરિસ્થિતિમાં તમે છો, કઈ જગ્યાએ ઊભા છો, અને પછી બોલો. જેમ કે એકવાર તમારા મુખમાંથી એટલે કે મોઢામાંથી નીકળેલા શબ્દો છે ને તમે ક્યારે પાછા નથી લઈ શકતા, જેમ કે બાણ હોય, ધનુષ્યમાંથી નીકળેલું બાણ પણ પાછું ના લઈ શકે, એમ મોઢામાંથી નીકળેલા શબ્દો પણ પાછા લઈ શકતા નથી. કેટલીક વાર માણસને કોઈ પણ સાધન અથવા તો કોઈક વાગી ગયું છે, માની લો કે હથોડીથી કે ચપ્પાથી કે, એનો ઘા જે પડે છે ને એ બહુ એને હેરાન નથી કરતો, એ પોતે સહન પણ કરી લે છે, પણ કોઈના દ્વારા એ બોલાયેલા એવા વચન હોય એ આખી જિંદગી સુધી એને હેરાન કરતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ મને આ વાક્ય આવી રીતે કહી ગયો છે.
એટલે બોલતા પહેલાં ચોક્કસ વિચારો, આવું એક ગુજરાતીમાં વાક્ય છે ને, બોલતા પહેલાં તમે વિચાર કરો, બરાબર. પછી બોલેલું ક્યારે પાછું નથી લેવાતું, એવી રીતે ચાલતા પહેલાં જુઓ આગળ શું છે. જે ચીનમાં કેમાં કહેવત છે કે કદાચ આપણે કોઈના માટે ખાડો ખોદીએ અને જ ખાડામાં આપણે પડીએ તો બહુ જ ખરાબ કહેવાય. એટલે એટલો ઊંડો ખાડો પણ બીજા માટે મુશ્કેલી જેવો ના કરો કે એમાં આપણે જ એક દિવસ પડી જઈએ. એટલે વિચાર કરો, ચાલતા પહેલાં જુઓ. એટલે કહેવાનો શું થાય છે, ચાલતા પહેલાં જુઓ એટલે આગળ ચાલતા ચાલતા જમીનમાં જો ખાડો આવતો હોય ને તો તમે સાઈડમાંથી નીકળી જાઓ. તમે તમારા મોબાઈલમાં ને એમાં હશો, કદાચ કોઈની સાથે વાત કરો તો ખબર જ ના હોય આગળ પથ્થર પડે છે શું, અને સીધા જઈને તમે અથડાઈ પણ જાઓ. ત્યાર પછી વી ટેક એ ક્વિક પીલ. પીલ એટલે ગોળી. આપણે તરત જ ખબર હોય ને રોગ આ છે ને આ દવા લેવા છે, તરત દવા લઈ પણ લઈએ છીએ, હોપિંગ અને એ આશા સાથે ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. અને આપણે દવા લઈને મતલબ એવું પણ વિચારીએ છીએ કે મને તાવ આવ્યો છે, સર્દી થઈ છે, ઉધરસ છે, બધું હવે જતું રહેશે અથવા જતું રહે, બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ. પણ આપણને ક્યારેય ખબર નથી પડતી ધેટ ઇટ મે ઓનલી બી સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. સિમ્પટમ એટલે લક્ષણો. આ લક્ષણો મારી જે જિંદગી છે ને હું યોગ્ય રીતે જીવન જીવતો નથી તેના જ કારણે મને આ પ્રશ્ન ઊભો થયો છે. સિમ્પટમ એટલે લક્ષણ. આ જે મારી જિંદગી છે બેલેન્સ્ડ નથી માટે મને આ પ્રશ્ન ઉભો થાય છે. ઇટ ઇઝ વોર્નિંગ લાઈક ધેટ વી હેટ વી મસ્ટ નોટિસ. આપણે જ્યારે આ રોગ થયો એની દવા લીધી એ આપણા જીવનમાં એક શું છે, વોર્નિંગ. વોર્નિંગ એટલે ચેતવણી નહીં, એક લાલ લાઈટ અથવા એવી લાઈટ છે, લાઈટ એટલે બત્તી, બરાબર. એવી વોર્નિંગની એક ચેતવણી છે ધેટ વી મસ્ટ નોટિસ. આપણે તેને ચોક્કસ ધ્યાનમાં લેવી જ જોઈએ, કારણ કે એ રોગ અથવા તો એ આગળ ફરી ના વધે. નાનો છે પણ આગળ વધતો જશે તો આપણને મોટું નુકસાન પહોંચાડશે. તો આપણે જ જાણવાનું છે કયો રોગ છે આપણને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે અને આ રોગ થવાનું કારણ શું છે. જ્યારે આપણે હેરાન થઈએ, દવા લઈએ, ડૉક્ટર જોડે દોડીએ અને પછી ખબર પડે કે ભાઈ આના કારણે થયો, તો પહેલેથી જ તમે સાવચેતી થોડી રાખો તો તમને એ રોગ પણ નહીં થાય અને તમે એનાથી સારી રીતે બચી પણ શકશો. ત્યાર પછીનો, આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, અધર હેન્ડ એટલે બીજો હાથ નહીં પણ બીજી રીતે, આયુર્વેદ છે ને એ આપણને બીજું શીખવાડે છે બીજી રીતે. ટીચિસ હાર્મની વિથ નેચર, આપણી આજુબાજુમાં જે પણ કુદરત છે ને એની સાથે આપણે હાર્મની એટલે તાલમેલ મેળવવાનો છે. જેમ કે આપણે કુદરતને જે વસ્તુઓ છે, વૃક્ષો કે આને સમજતા નથી અને ગમે ત્યારે કાપી નાખતા છે. કાપવાનું કારણ એક જ છે, આપણે કોઈ જમીન જોઈએ છે અને જમીનમાં ઘણા વૃક્ષો છે તો આપણે કોઈ જ બાંધકામ ના કરી શકીએ, કારણ કે વૃક્ષો જ આપણને નુકસાન પહોંચાડી રહ્યા છે, વચ્ચે લડી રહ્યા છે. આપણે મોટો ફ્લેટ બનાવવો છે તો વૃક્ષોને કાપી નાખીશું એટલે જગ્યા છે એકદમ સરસ સપાટ મેદાન થઈ જશે અને આપણે સારા એવા ફ્લેટને બાંધીશું તો આપણને સારી ઇન્કમ થશે. પણ એ ઇન્કમના ભોગે આપણે કુદરતને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પછી છે સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી એટલે સાદગી અથવા તો એકદમ સાદાઈ રાખો. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એસ ઇઝ ટુ વેર બે. આપણે જ્યારે પણ જીવનમાં સારી રીતે રહેવું છે તો ત્રણ વસ્તુ એ યાદ રાખો. એક તો કુદરત જે પ્રમાણે આપણને રાખે છે એ પ્રમાણે રહો, એના વિરોધમાં ક્યારેય ના જાઓ, બરાબર. જેમ સિચ્યુએશન, જેમ કે ઋતુ શિયાળો છે, ઉનાળો, ચોમાસો, એ પ્રમાણે જ રહેવાનું છે. આપણે એના વિરોધમાં ક્યારેય જવાનું નથી. તમે જુઓ જ છો વૃક્ષો વધારે પડતા કાપવાના લીધે હવે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને બધું જ કરવા માટે જવાબદાર આપણે પોતે જ છીએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ. એસ ઇટ ટુ વેલ બીંગ, આપણે સારી રીતે જિંદગી જીવવા માટે સૌથી સારામાં સારો ઉપાય તમને ખબર છે સંતોષ છે ને. સંસ્કૃતમાં એ વાક્ય છે, સંતોષ એ શ્રેષ્ઠ ખજાનો છે માણસનો. આપણી જોડે પૈસા છો ગમે તેટલા હોય કે નથી, પણ આપણા જ બાજુવાળો નેબર હોય, આપણો પાડોશી, એ કે છે મારી જોડે કરોડ રૂપિયા છે પણ એને સંતોષ જ ના હોય કોઈ વસ્તુમાં તો શું કરવાનું.
એના કરતાં આપણને માત્ર ખાલી એક શાક રોટલી રોજ મળે છે એટલું હોય તો એ આપણને એમાં સંતોષ થઈ જાણે, આપણા માટે તો 32 પકવાન આવી ગયા બરાબર. તો એમાં એ સંતોષ સૌથી અગત્ય, જ્યારે પેલો રોજ ખાતો હશે ને તો પણ એને સંતોષ નહીં હોય, આ ખાધું પણ હજુ મને આ મળી જાય તો સારું, તો એ વસ્તુ ખોટી છે. એટલે જીવનમાં હંમેશા સંતોષ રાખો જેટલું મળે છે એનાથી. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ વે. અને એ જ વસ્તુ આપણને બતાવે છે કે આપણે જીવન કેવી રીતે બેલેન્સ લાઈફમાં જીવવું જોઈએ, અને જે પણ મળે છે એનાથી આપણને ફુલફિલમેન્ટ એટલે સંપૂર્ણ ભરાઈ જવું જોઈએ. ઇઝ અ મેટર ઓફ બીંગ, આપણે જે વસ્તુ પ્રાપ્ય કરી છે તેનાથી. નોટ એ હેવિંગ, આપણી પાસે જે છે એનાથી તો આપણને સંતોષ છે, પણ જેટલું મળે છે એનાથી પણ તમે સંતોષ રાખો. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. અને આ જ વસ્તુ છે ને આપણને કેટલીક વસ્તુઓ સાથે જોડી રહ્યા છે, જેમ કે ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા એન્ડ હેપીનેસ એટલે આનંદ સુખ વિધિન અવર સેલ્સ, એટલે આપણામાં હોય તેનાથી પણ વધારે આપણે મેળવીએ. સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ. અને હોય છે એટલે આપણે કેટલીક વાર શું કરીએ છીએ, કાયમી આ આનંદ કોઈના જીવનમાં નથી દેવો. તમે ક્યાંય પણ નજર કરો, કોઈ માણસ એવો નથી દુનિયામાં જે જ્યારે જુઓ ત્યારે સુખી જોઈએ, એને કોઈ દુઃખ નથી. આપણે એવું વિચારીએ કે આ કરોડો રૂપિયા છે ને, એ માણસના ઘરમાં એસી હોય, ગાડીઓ હોય, જ્યાં જવું એને કોઈ તકલીફ નથી, પણ આ વાત ખોટી છે. કારણ કે એને સુખ આપણને દેખાય છે કે એ માણસને સુખ છે, પણ હકીકતમાં તમે જઈને એના ફ્રેન્ડ કે કોઈ હશે તેને ખબર હશે કે એને અંદરથી કેટલા પ્રશ્નો હેરાન કરી રહ્યા છે. આ રૂપિયા હું ક્યાં રાખીશ, કોઈ ચોરી જશે, કોઈ લઈ જશે, એટલે બીજા પ્રશ્નો તો એને હેરાન કરી જ રહ્યા છે. જ્યારે જેની જોડે બહુ જ ઓછા હશે, અથવા તો જે આપણે કહીએ ને આપણા કરતાં કેટલીક વાર મજૂર પર છે વધારે આનંદમાં હોય છે, કારણ કે એને કેવું બપોરે ખાધું પછી એને રાતની કદાચ ખબર પણ નથી હોતી કે મને શું મળશે હું શું કરીશ, પણ એ તેમ છતાં આનંદમાં રહેતો હોય છે બરાબર. એટલે એને કાલની કોઈ પડી નથી. એટલે આપણે જોઈએ છીએ આપણી રીતે તમે એકત્રિત કરો, પણ વધારે પડતો અતિશય લોભ છે, પાકનું મૂળ છે, એ વિચારીને કામ કરો તો ચોક્કસ તમે આગળ સારી રીતે વધી શકશો. વી કેન પરમેનન્ટ ઓવરકમ એન્ડ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. અને કેટલાકના રોગો એવા હોય છે ને સાયકોલોજીકલ એટલે કે માનસિક રોગ, અને એ કેવા છે છેક સુધી સતત જિંદગીમાં જોડે જ રહે. જેમ કે અમુક રોગ એવા છે ડાયાબિટીસ કે એક વાર આવી ગયો પછી બને ત્યાં સુધી જવા કરતાં છેક સુધી માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એની જોડે હોય છે, ત્યારે એવા રોગોમાંથી છુટકારો મેળવવો બહુ જ અઘરો છે. એટલે કોઈ પણ રોગ આવે છે અમુક તો એના માટે જવાબદાર આપણે પોતે જ છીએ. અતિશય ટેન્શન નહીં લો તમે કોઈ બાબતનું કે જેથી તમને બીપી કે કંઈ પણ પ્રશ્ન આવી શકે છે, દરેકમાંથી છુટકારો આપણે મેળવી શકીએ છીએ. પણ ટેન્શન અથવા તો કોઈ બાબતનો પ્રશ્ન છે ને તમારા માઇન્ડ ઉપર લઈને નહીં ફરો, સ્ટ્રેસ અનુભવવાનું નથી અને એનાથી નુકસાન થાય તો એ પ્રશ્નને ચોક્કસ તમે છોડી દો. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. આયુર્વેદ છે આપણે ચોક્કસ આપણને એનો ઉકેલ પણ આપે છે અને સાચો ઉકેલ આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા તંદુરસ્તીના જે પણ પ્રશ્નો છે વિથ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લિવ, જે આપણને શીખવાડે પણ છે આપણે જિંદગી કેવી રીતે જીવવી. કદાચ આપણે ખોટી રીતે જીવતા હોય તો આપણે એને ચેન્જ કરવાની જરૂર છે. થિંક, વિચારવાનું અને ઓબ્ઝર્વ, અને એને ઓબ્ઝર્વ કરવાનું. લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ કે આપણે પછી જોઈએ છે કે આયુર્વેદની ચાર જે હિલિંગ છે ને એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એ પહેલાં આ જેટલું પણ કર્યું છે એકવાર આપણે ફરીથી જોઈ લઈએ છીએ. સૌથી પહેલાં તો બોર્ડમાં લખેલા છે ને એ શબ્દોને તમે ધ્યાનથી જોઈ લો. પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, સિમ્પટમ એટલે લક્ષણ. આ સિવાય પણ કેટલાક શબ્દો આવતા હોય છે, ધીમે ધીમે એકવાર આટલો ફકરો ફરીને જોઈ લઈએ. તો અવર વેરી વે ઓફ લાઈફ બ્રિંગ્સ અનહેપીનેસ. આપણે જ આપણી જિંદગીમાં ખુશી કે દુઃખ એટલે સુખ કે દુઃખ લાવવા પ્રગટ આપણે જાતે જ કરતા હોઈએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટિન્સ ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ.
આપણી જિંદગી છે ક્યારેય સ્થિર નથી, એકધારી ચાલ્યા કરે છે, પણ અનસ્ટેબલ એટલે અસ્થિર છે આપણી રૂટીન લાઈફ. રોજથી સવારે એક જ કામ, ઉઠ્યા છોકરાઓ છે સ્કૂલે જવાનું, બરાબર છે, બિઝનેસમેન છે તો આટલા વાગે ચલો ધંધા ઉપર, એટલે રાતે સમયસર આવ્યા, ખાધું, બરાબર, ટીવી જોઈ, સૂઈ ગયા. આ રીતે રૂટીન લાઈફ એક બધાની કોમન બની ગઈ છે. બને ત્યાં સુધી અત્યારે તો એવો સમય ચાલી રહ્યો છે, નહીતર તો 5-6 વાગે છોકરાઓ મેદાનમાં રમતા પણ હોય છે, અને એ રીતે ટાઈમ એ કરતા હોય છે, પોતાનો ચેન્જ કરી શકે છે, કંઈક અલગ છે રમવાનું કરીને. પણ અત્યારે તો બધાની એક સરખી જિંદગી થઈ ગઈ છે અને દોડાદોડીવાળી જિંદગી છે બધાની. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી. આપણે બધાને સરસ ખોરાક છે, પાણી છે, હવા છે, સુંદર કુટુંબ જીવન છે, તેમ છતાં આપણે જેવા છીએ કે કોક વસ્તુ એવી છે જેનાથી પીડાઈએ છીએ અને આપણી લાઈફને આખી ડિસ્ટર્બ કરી નાખીએ છીએ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે આપણી જિંદગીને કેવી આમ કૃત્રિમ કરી દીધી. કેટલાક માણસ હોય છે ને, પૈસા ઘણા બધા હોય અથવા તો હોય પણ આપણે કોઈને બતાવે છે, આપણને સામે મળે તેમ લાગે કે આ માણસ તો આપણાથી પણ સાવ એ છે, કે સાવ સામાન્ય લાગે છે એની વાત કરવાની સ્ટાઇલ. એટલે કેટલાક લોકો હોય ને પણ પૈસા બતાવતા પણ નથી કોઈને, અને આપણા જેવા રહીને જોડે રહેતા હોય છે. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ, આ શહેરી જીવન છે ને એ જ આપણા ઉપર શું છે પ્રભુત્વ. ડોમિનેટેડ એટલે એના આપણા ઉપર એક ભારરૂપ છે, દબાણ છે. એન્ડ માસ મીડિયા, કેટલાક માસ મીડિયામાં જોઈને પોતાની લાઈફસ્ટાઇલ કે બધું બદલતા હોય છે, દેખાવ કરવો, જેમ કહીએ ને કોઈને એમ કહેવું હું પણ આ કરું છું, પણ તમારા એટલા ખર્ચા તો જુઓ, પાછળ કેટલી વસ્તુઓ ખર્ચાય છે એ નથી જોવાની. જેમ કે કીટી પાર્ટી લોકો દેખાદેખીથી કરવા લાગ્યા છે, એટલે દેખાદેખી વસ્તુ બહુ જ ખોટી છે. તમને પોસાય, તમને યોગ્ય લાગે તો જ તમે એનો ઉપયોગ કરો, નહીં તો એને છોડી દો. દેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ. આ બધી જ વસ્તુઓ છે ને, કોઈ વસ્તુ આપણા આત્માને, સોલ એટલે આત્મા, બરાબર, કે આત્માને ક્યારેય પણ સંતોષ નથી મળતો. વી ઓલવેઝ ડિઝાયર ન્યુ થિંગ્સ. દરેક માણસ પોતાના જીવનમાં છે ને કંઈક ને કંઈક નવું મેળવવાની, કરવાની એક પ્રકારની ઈચ્છા ધરાવતા હોય છે. આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. પણ કેટલાક લોકોને એ વસ્તુ મળતી હોય છે ને કેટલાકને મળતી નથી, તો એ પણ એમના હાથમાં છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, અને આપણે પણ વધારે ને વધારે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે હંમેશા શું કરતા હોય છે, એક પ્રકારની ઈચ્છા ધરાવતા હોય છે, એક અંદરથી આતુરતા હોય છે કે મને ક્યારે નવું કંઈ મળે. વી આર નેવર સ્ટીલ ફોર એટ રેસ્ટ. આપણે ક્યારેય પણ બધા એકદમ સ્થિર નથી, સાફ કે આરામ વગર બેસીને એવું કશું જ કરતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઇલ્સ. અને આપણી જે આ દવાઓ છે તે જ એવી છે કે ઝડપથી કોઈ પણ રોગનો નાશ પણ કરે છે, પરંતુ આપણે જે જીવન જીવવાની કળા છે અથવા તો જે લાઈફસ્ટાઇલ છે ને, એ લાઈફસ્ટાઇલ એવી છે કે આપણે ખોટી રીતે જીવી રહ્યા છીએ અને એના કારણે આપણે હેરાન થઈએ છીએ. જેમ કે કોઈને બતાવવા માટે આપણે કેટલીક વાર કોઈની જોડેથી પૈસા ઉઠાવી લીધા, લોન લીધું કે ગમે તે 1,00,000 કે 2,00,000 લીધા રહે કોઈની પાસેથી, એ દેખાદેખી કરી. હવે એ પ્રસંગ પણ પૂરો થઈ ગયો, જેમ કે દાગીના હોય કે સાડી મોંઘી મોંઘી લાવવાની બતાવવા માટે કોઈ પ્રસંગ આવે, પ્રસંગ તો પૂરો થઈ ગયો, બરાબર. પણ પહેલાં જે વ્યક્તિ જોડેથી તમે પૈસા ઉધાર લીધા છે એને પાછા આપવાના, એ પણ તમને ટેન્શન છે ને એ તમને હેરાન કરી નાખશે. એટલે ખોટી રીતે જિંદગી એવી ના જીવો કે જે તમને ટેન્શનમાં લાવીને મૂકી દો કે હવે શું કરવું. એન્ડ રેરલી એડ્રેસ ઇઝ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. અને આ જ વસ્તુ છે ને એ આપણા પ્રોબ્લેમ સાથે જોડાયેલી છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે દરેક માણસ છે ને પિલ એટલે ગોળી, બરાબર, તરત જ દવા લઈ લઈએ છીએ અને મનમાં એવી આશા પણ રાખીએ છીએ કે આ દવા લેવાથી મારો પ્રશ્ન બહુ ઝડપથી નાશ પામશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. પણ આપણને ખબર નથી કે આપણો જે આ પ્રશ્ન ઊભો થવાનું કારણ છે, એટલે કે લક્ષણ છે, એ લક્ષણ બીજું કંઈ જ નથી, આપણે ખોટી રીતે જિંદગી જીવી રહ્યા છીએ, ઇમ્બેલેન્સ્ડ લાઈફ છે આપણી. ઇટ ઇઝ એ વોર્નિંગ લાઈટ ધેટ વી મસ્ટ નોટિસ. આ આપણા માટે એક વોર્નિંગ લાઈટ છે, એક ચેતવણી છે, સાવચેતીની, બરાબર, એક ચેતવણી આપી છે તમને કે ભાઈ હવે ધ્યાન રાખજો કે આવું ના થાય, કદાચ પ્રશ્ન વધી જશે,
તો એનું કદાચ ઉકેલ લાવો બહુ ઝઘડો હોય. એટલે હવે ધ્યાન રાખવાનું કે પ્રશ્ન થાય નહીં તમને. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મોની વિથ નેચર. આયુર્વેદ આપણને બીજી રીતે શીખવાડે છે કે કુદરત સાથે હંમેશા તાલમેલ મિલાવતા શીખો. સિમ્પ્લિસિટી એટલે સાદાઈથી જિંદગી જીવો એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ રાખો. એસ ઇઝ ટુ વેલબીંગ જેનાથી આપણે સારી રીતે જિંદગી જીવી શકીએ છીએ. ઇટ શોઝ અસ હાઉ ટુ લિવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ નોટ ઓફ હેવિંગ. આપણે દરેક માણસે આપણી પાસે જે હોય એનાથી સંતોષ માનવાનો થોડું પણ વધારે પ્રાપ્ય થાય ને અને આપણી જિંદગી છે બેલેન્સ્ડ લાઈફ રહે બરાબર, તો એમાં સૌથી વધારે સારી રીતે તમે જિંદગી જીવી શકશો. કોઈએ પણ ક્યારે વધારે પડતો શો કરવાની જરૂર નથી કે મારો ફ્રેન્ડ છે આટલો પૈસાવાળો છે અમે આવા છીએ એવું કશું જ વિચારવું નથી. પણ તમે એના કરતાં કદાચ વધારે ખુશ હશો બરાબર. એટલે દેખાદેખી કરતાં તમને જેમાં સૌથી વધારે આનંદ મળે છે ખુશી મળે છે એ પ્રમાણે જ તમે જિંદગી જીવવાની ચાલુ રાખો. વિધિન અવર સેલ્ફ સો ધેટ સોરી એક સેન્ટેન્સ રહી ગયું. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્ફ. અને આ જ વસ્તુ આપણને શીખવાડશે કંઈ નવું સર્જન કરવાનું, ખુશી કેવી રીતે પ્રાપ્ત કરવી બરાબર, એ આપણા માટે જ છે. વી કેન પરમેનન્ટ ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. અને જે માણસો પોતાની જિંદગીને ચેન્જ નથી કરતા આવું લક્ષણ આવ્યા પછી રોગનું અને જેમ જીવે છે ખોટી રીતે જીવતા રહેશે તો કદાચ એવું બની શકે કે તેમનો એ રોગ એક માનસિક રોગ કાયમી બની જાય છે. આયુર્વેદ પ્રોવાઈડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આયુર્વેદ છે ને આપણને આપણી તંદુરસ્તીના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો ચોક્કસ અથવા સારો એવો ઉકેલ આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લિવ થિંક એન્ડ ઓબ્ઝર્વ. તે આપણને શીખવાડે છે જિંદગી કેવી રીતે જીવવી, કેવી રીતે વિચારવું અને કેવી રીતે આપણે લોકોને ઓબ્ઝર્વ કરવા, આ બધું જ આપણને શીખવાડે છે. તેમ છતાંય આપણે આપણી રીતે વસ્તુ શીખવાની જોવાની જરૂર છે. હવે અહીંયા એક પ્રશ્ન છે જેમ કે સાયકોલોજીકલ જેને કહેવાય છે માનસિક સાયકોલોજીકલ પ્રોબ્લેમ એટલે માનસિક પ્રોબ્લેમ. તો માનસિક એટલે કે મન બરાબર, માનસિક એટલે આપણા મનમાં થતા પ્રશ્નો અને સિક ઇંગ્લિશ શબ્દ છે સિક એટલે મનની જે બીમારી છે એને કહેવાય છે માનસિક બરાબર સાયકોલોજીકલ. સાયકોલોજીકલ પ્રોબ્લેમ જો અત્યાર પછી હવે આપણે અહીંયા સુધી આજે પાઠ રાખીએ છીએ. હજુ પણ એક વિડીયો આવશે જે ત્રીજા નંબરનો જેમાં તમને પછીનો પોઈન્ટ છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ છે ને એ આપણા રોગોને પૂરા કરે છે સારા કરે છે આપણને પણ બચાવે છે બધું બરાબર છે પણ એ સારા કરવા માટેના કેટલાક પોઈન્ટ્સ આપેલા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે આજે જેટલું ચલાવ્યું છે તમને એટલામાંથી તમારે બધાએ પહેલાં તો ટ્રુ ફોલ્સ ધ્યાનમાં રાખી લેજો અને ટ્રુ ફોલ્સ કર્યા પછી તમારે તમારી રીતે કેટલાક પેરેગ્રાફ છે તો એ પેરેગ્રાફને અનુરૂપ તમારે પ્રશ્નોના જવાબ જે છે ને પેરેગ્રાફમાંથી લખવાના. કમ્પ્લીટ ધ પેસેજ ખાસ કરજો, એમાં જેટલું ચાલ્યું છે ને એમાંથી દરેક જણ એક પેરેગ્રાફ લખી નાખજો કે જેનો જવાબ તમે સારી રીતે બનાવી શકો છો. તો અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ ને એની સાથે તમને જેટલું પણ ચાલ્યું છે એકવાર ફરીથી આખો વિડીયો જોઈ લેજો, એક તમારું હોમવર્ક છે અને જોશો તો કદાચ તમને બધું જ ફરીથી યાદ આવે. અને આ વિડીયો જુઓ છો તો એની સાથે સાથે તમે આગળનો વિડીયો જે છે ને આ પાર્ટ ટુ છે બરાબર, તો આગળનો જે પાર્ટ ચલાવ્યો છે આ જ પાર્ટ આગળનો ભાગ એ તમે આગળના વિડીયોમાં જોઈને કમ્પેર કરી શકો છો બે સાથે, તો વધારે ખ્યાલ આવશે. અને પછીના જ વિડીયોમાં આપણે ત્રીજો પાર્ટ લઈશું જેમાં આયુર્વેદ શું છે અથવા તો એ કઈ રીતે રોગને સારવાર કરે છે એના ચાર પોઈન્ટ્સ હોય છે, તો એ બધું તમે ડિટેલ્સમાં નેક્સ્ટ વિડીયોમાં જોશો. એટલે સૌથી પહેલાં તો દરેક જણ સમજો અને પોતાની રીતે પોતાને એને સમજીને પૂર્ણ કરજો. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.